विद्यार्थी मित्रों केम छो? मजा में? हाँ, आप तो मजा में छो। हवे आज आपणे धोरण 20 श्रेणी गुजराती एमा अगाउ आपणे कागे नंबर 4 तने ओळखू छू मां अने पाठ नंबर 5 एक मुलाकात ए बन्ने काव्य अने प्रकरणनो अभ्यास कर्यो छे। तमने आपवामां आवेल विडियो पण तमे बराबर જોઈ છે, એની વર્કશીટ પણ તમે બરાબર લખી છે, તો એના આધારે આજે આપણે પુનરાવર્તન વિડિયો જોવાનો છે અને વિડિયોના માધ્યમ દ્વારા તમારે ટેસ્ટ આપવાનું છે, એટલે વિડિયો તમારે બરાબર ધ્યાનથી જોવાનો છે, એમાં પૂછાયેલા પ્રશ્નો બરાબર ધ્યાનથી સમજવાના છે અને તમને આપવામાં આવેલ ટેસ્ટ પર તમારે એ સોલ્વ કરવાનું છે। તો આવો હવે આપણે શરૂઆત કરીએ પુનરાવર્તન વિડિયોની। સૌ પ્રથમ પ્રશ્ન નંબર 1 ઓફ વિકલ્પો, સા વિકલ્પોની અંદર જે સાચો જવાબ છે એ સાચો જવાબ તમારે આ રીતે બોક્સમાં લખવાનો છે। તો પહેલો વિકલ્પ નંબર 1, બાળકના સેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો એનો ઓપ્શન છે ए अम्मा, बी उमरणा, सी अभागी अने डी छे साचो जे। तो आपने खबर छे कि तो साचो जवाब छे, जवाब आवशे ए खम्मा, एटले आपणे साचो जवाब अहींया चौरसमां ए लखवानो छे। हवे विकल्प नंबर 2, बाळकनुं दुःख लई लेवाना भावथी माता शुं करे छे? तो ऑप्शन छे ए माथे हाथ फेरवे छे, बी ओवाणा लै छे, सी हाथ पकड़ी बैठो करे छे अने डी सतत तेनी साथे रहे छे। तो जवाब आवशे बी ओवाणा लै छे, એટલે આપણે સાચો જવાબ અહીંયા બી લખવાનો છે। વિકલ્પ નંબર 3, કોઈ પણ રાજ્યનું વડો મથક કયા નામે ઓળખાય છે? એમ ઓપ્શન છે એ ગાંધીનગર, બી પાટનગર, સી રાજ્યનું હૃદય અને ડી છે હરિયાણાનું નગર। તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે કોઈ પણ રાજ્યનું વડું મથક એ પાટનગરના નામે ઓળખાય છે, એટલા માટે જવાબ આવશે બી। હવે વિકલ્પ નંબર 4, ગાંધીનગરની સ્થાપના કયા નેતાની કરવામાં આવી છે? એમાં ઓપ્શન એ છે સરદાર પટેલ, ઓપ્શન બી ઇન્દિરા ગાંધી, ઓપ્શન સી રાજીવ ગાંધી અને ઓપ્શન ડી મહાત્મા ગાંધી। તો જવાબ આવશે મહાત્મા ગાંધી, એટલે આપણે અહીંયા લખીશું બી। હવે વિકલ્પ નંબર 5, ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર ક્યાં હતું? તેનો ઓપ્શન છે એ રાજકોટ, બી અમદાવાદ, સી વડોદરા અને ડી જામનગર। તો ગુજરાતની સ્થાપના થઈ પહેલા પાટનગર અમદાવાદ હતું, એટલે જવાબ આવશે બી। હવે છેલ્લો ઓપ્શન, ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? એમાં ઓપ્શન એ માં 15, ઓપ્શન બી 10, ઓપ્શન સી 30 અને ઓપ્શન ડી છે 40, એટલે આપણો સાચો જવાબ છે સી ઓપ્શન, ગાંધીનગર 30 સેક્ટરમાં વહેંચાયેલું છે, એટલે આપણે લખવાનું છે સી। આ રીતે આપણે વિકલ્પો લખવાના છે। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યાઓ પૂરો, એ પણ ખાલી જગ્યાઓના દરેકના એક ગુણ રહેશે। તો હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ। નંબર 1, ગાંધીનગરને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, એટલે ગાંધીનગરને આપણે ગ્રીન સિટી નામે ઓળખવામાં આવે છે, એટલે જવાબ લખીશું ગ્રીન સિટી, એટલે ગાંધીનગરને ગ્રીન સિટીના નામે ઓળખવામાં આવે છે। હવે ખાલી જગ્યા નંબર 2, વિધાનસભાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો વિધાનસભાનું બીજું નામ છે ધારાસભા,
જેમાં ધારાઓ એટલે કાયદાઓ ઘડવામાં આવે છે, એટલે વિધાનસભાને ધારાસભાના નામે ઓળખવામાં આવે છે. એટલે વિધાનસભાને ધારાસભાના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આગળ નંબર 3, પરકમ્મા એટલે ખાલી જગ્યા. તો પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિ એની ચારે બાજુ ગોળ ગોળ ફરવો એનું પરકમ્મા કહેવાય. એટલે આપણે અહીંયા લખીશું કે પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું. આપણે એને પ્રદક્ષિણા પણ કહી શકાય, એટલે મંદિરમાં આજુબાજુ મંદિરની આજુબાજુ પ્રદક્ષિણા કરતા હોય છે. એટલે પરકમ્મા એટલે પવિત્ર જગ્યા હોય કે પવિત્ર વ્યક્તિની આજુબાજુ ગોળ ગોળ ફરવું અથવા એની પ્રદક્ષિણા કરવી. હવે આગળ નંબર 4, તને ઓળખું છું માં ઉર્મી ગીતના કવિએ ખાલી જગ્યાનો મહિમા ગાયો છે. તો આવો જે તને ઓળખું છું માં જે ઉર્મી ગીત છે એની અંદર માત્ર ને માત્ર કવિએ માતાનો મહિમા ગાયો છે, એટલે માતૃ મહિમા ગાયો છે. એટલે જવાબ લખીશું માતૃ મહિમા. હવે આગળની ખાલી જગ્યા, કવિ ઘરથી દૂર જાય ત્યારે આખની સામે ખાલી જગ્યા હોય છે. કવિ ભલે ઘરથી દૂર જાય પણ એમની આંખોની સામે માં હોય છે, એમને માત્ર માતા દેખાય છે. એટલે આપણે લખીશું કે આખની સામે માં હોય છે. હવે આગળ 6 નંબર, ગાંધીનગરના માર્ગોને ખાલી જગ્યાના નામો સાથે જોડવામાં આવ્યા છે. તો ગાંધીનગરના માર્ગોને મહાનુભાવોના નામો સાથે જોડવામાં આવ્યા છે, એટલે આપણે લખીશું મહાનુભાવો. મહાનુભાવોના નામો સાથે જોડવામાં આવ્યા છે. હવે છેલ્લે, શહેરની સડકો પહોળી અને ખાલી જગ્યા છે, એટલે શહેર એટલે ગાંધીનગર શહેરની વાત છે. તો ગાંધીનગર શહેરની સડકો કેવી છે, પહોળી છે કે કેવી છે, તો સ્વચ્છ છે. એટલે આપણે જવાબ લખીશું સ્વચ્છ. એટલે ગાંધીનગર શહેરની સડકો પહોળી અને સ્વચ્છ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં જવાબ લખો, હવે એની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો વિધાનસભા ગૃહ એ ગાંધીનગરમાં આવેલું છે. આપણે ખાસ યાદ રાખીશું કે જવાબ તમારે એક વાક્યમાં આખા વાક્યમાં જવાબ લખવાનો છે, કોઈ માત્ર જવાબ એકલો લખવાનો નથી, આખા વાક્યમાં જવાબ લખવાનો છે. તો જવાબ નંબર 1, વિધાનસભા ગૃહ એ ગાંધીનગરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 2, વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું નામ આપવામાં આવ્યું છે. યાદ રાખીશું આપણે ખાસ વિઠ્ઠલભાઈ પટેલ ભવન. પ્રશ્ન નંબર 3, વિધાનસભા ગૃહમાં પ્રવેશ માટે શું જરૂરી છે? તો વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા માટે ગેટ પાસ જરૂરી છે, કારણ કે ગેટ પાસ વગર એમાં એન્ટ્રી મળી શકતી નથી. એટલા માટે આપણે આખા વાક્યમાં લખવાનું છે કે વિધાનસભા ગૃહમાં પ્રવેશ માટે ગેટ પાસ જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. અભાગી એટલે જેના ભાગ્યમાં નથી એવો, તો અભાગી શબ્દ વાપરે છે. ત્યારબાદ કવિ કોને તીર્થ ગણે છે? કવિ કોને તીર્થ ગણે છે? તો કવિ માતાના સ્મરણોને તીર્થ ગણે છે. એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું, આખા વાક્યમાં જવાબ આપવાનો છે કે કવિ કોને તીર્થ ગણે છે. તો કવિ એ માતાના સ્મરણોને તીર્થ ગણે છે.